गुजरात में कोरोना संक्रमण रॉकेट गति वधी रह्यू छे। पाछला 24 कलाक में राज्य में 14,296 केस पॉजिटिव, जारे सारवार दरमियान कुल 157 ना मौत। 6,727 दर्दीओने सारवार बाद रजा अपाई, तो राज्य सरकारे 18 वर्षथी वधु वयना लोकोने मफत रसी आपवानो पण लीधो निर्णय। રાજ્યમાં સૌથી વધુ કોરોના પોઝિટિવ કેસ અમદાવાદ શહેરમાં। અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં એક દિવસમાં 5,864 કેસ પોઝિટિવ નોંધાયા, 29 દર્દીઓના મોત નિપજ્યા છે। તો અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ 1,644 દર્દીઓએ કોરોનાને આપી માત। સુરત શહેરમાં એક દિવસમાં 2,103 કેસ પોઝિટિવ, જ્યારે 27 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે। જ્યારે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 1,516 દર્દીઓને સારવાર બાદ રજા આપી દેવામાં આવી છે। તો વડોદરા શહેરમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે। પાછલા 24 કલાકમાં 744 દર્દીઓ કોરોના સંક્રમિત થયા છે, જ્યારે 18 દર્દીઓના સારવાર દરમિયાન મોત। શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં 545 દર્દીઓ થયા સાજા। રાજકોટમાં કોરોનાના કેર વર્તાવી રહ્યો છે। એક દિવસમાં 676 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 14 દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે। ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં 796 દર્દીઓએ કોરોનાને આપી માત। રાજ્યમાં કોરોનાનું સંક્રમણ વધતા આરોગ્ય કમિશનરનો બોન્ડેડ તબીબોને આદેશ, આવતીકાલ સુધીમાં ફરજ પર હાજર નહીં થાય તો એપિડેમિક એક્ટ હેઠળ કાર્યવાહીની દર્શાવી તૈયારી। અમદાવાદમાં આખરે જીએમડીસી ગ્રાઉન્ડમાં બનાવેલી 900 બેડની ધન્વંતરી કોવિડ હોસ્પિટલ શરૂ। બે દિવસથી પોતાના સ્વજનોને દાખલ કરાવવા માટે લોકોની ઉમટી ભીડ, જોકે અહીં 108 એમ્બ્યુલન્સમાં આવતા દર્દીઓને જ હોસ્પિટલમાં દાખલ કરાતા અન્ય દર્દીઓ પરેશાન। 108 દ્વારા કોરોનાગ્રસ્ત દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવા મામલે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનને ઉઠાવ્યો અવાજ। સારવાર માટે દર્દીઓ એક સમાન હોવાનું કહી ખાનગી વાહનોમાં આવતા દર્દીઓની પણ તાત્કાલિક સારવાર થાય તેવી માંગ। અમદાવાદમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સતત ફેરફાર, 369 વિસ્તારો પૈકી 22 વિસ્તારોને કરાયા દૂર, જ્યારે શહેરની વધુ 9 સોસાયટી અને એપાર્ટમેન્ટનો કરવામાં આવ્યો સમાવેશ। હવે શહેરમાં માઇક્રો કન્ટેનમેન્ટનો આંક પણ પહોંચ્યો 356 પર। અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા પોલીસ વિભાગ એક્શન મોડમાં। પોલીસ વિભાગના માર્ગદર્શન હેઠળ શહેરભરમાં કરાયું માસ્કનું વિતરણ, લોકો જાગૃત બને તેવો પોલીસ વિભાગનો અભિગમ। કોરોનાની સારવાર દરમિયાન વિરમગામ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વધુ 11 દર્દીઓના મોત, સંક્રમણ વધતા ગ્રામ્ય વિસ્તારમાં વધતો ખોફ। અમદાવાદમાં કાલુપુર સ્વામિનારાયણ મંદિરમાં આઇસોલેશન વોર્ડની વ્યવસ્થા, કોરોના વોરિયર સેવા પોલીસ માટે મંદિરમાં આઇસોલેશન વોર્ડ, હોમિયોપેથી અને એલોપેથીની દવાઓ પણ તૈયાર રખાઈ। કોરોના કેસ વધતા બજારમાં મેડિકલ ચીજ વસ્તુની વધી ડિમાન્ડ, માસ્ક સાથે પીપીઈ કીટની વધી ડિમાન્ડ, હાલમાં કેસ વધતા પીપીઈ કીટની 50% વધી ડિમાન્ડ। વડોદરાની વધુ 3 હોસ્પિટલ સરકાર હસ્તક લેવામાં આવી, પારુલ, ધીરજ અને પાયોનિયર હોસ્પિટલ સરકાર હસ્તક લેવાઈ। તમામ હોસ્પિટલમાં 80 બેડ સરકારી કોટા પ્રમાણે રાખવામાં કરાયો આદેશ। વડોદરા પહોંચ્યા વધુ 100 વેન્ટિલેટર, ભારત ઇલેક્ટ્રોનિક કંપની દ્વારા 100 વેન્ટિલેટર અપાયા। SSG ગોત્રી સહિતની હોસ્પિટલોમાં પહોંચાડવામાં આવશે વેન્ટિલેટર। સુરતમાં કોરોનાના વધતા કેસ વચ્ચે 836 લોકો સિવિલ હોસ્પિટલમાં ગંભીર હાલતમાં સારવાર હેઠળ, તો સ્મીમેર હોસ્પિટલમાં 340 લોકો ગંભીર હાલતમાં સારવાર લઈ રહ્યા છે। બંને સરકારી હોસ્પિટલમાં કુલ 1,176 લોકો ગંભીર સ્થિતિમાં। સુરતમાં પાલિકા દ્વારા ટેસ્ટિંગની કામગીરી વધારવામાં આવી, અલગ અલગ માર્કેટમાં શરૂ કર્યું ટેસ્ટિંગ, જ્યાં વધારે ભીડ થાય ત્યાં ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે। સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક ઇન્સ્ટોલ કરાઈ, નવી 20,000 લીટરની ક્ષમતાવાળી ઓક્સિજન ટેન્ક ઇન્સ્ટોલ કરાઈ। સ્મીમેરમાં કોરોનાની બીજી લહેરમાં દૈનિક 25 મેટ્રિક ટન ઓક્સિજનનો વપરાશ, નવી ટેન્કને કારણે સ્મીમેરમાં ઓક્સિજનની ક્ષમતા 50,000 લીટર સુધી પહોંચી। સુરતમાં બીજી લહેરમાં 21-40 વર્ષની વયના 40% યુવાનો કોરોના સંક્રમિત, મોટાભાગના યુવાનો ઓક્સિજન પર। પહેલા કોરોના વેવમાં 31% જ યુવાનો સંક્રમિત હતા, બીજા વેવમાં બાળકો સહિત 20 વર્ષ સુધીના 8.2% કિશોર પણ ચેપગ્રસ્ત।
સુરતના ભાગલચાર રસ્તા પાસે પોલીસની કાર્યવાહી, કોવિડ 19ના નિયમોનું પાલન નહીં કરનારને ફટકાર્યો રૂપિયા 1000નો દંડ, દુકાનદાર અને સ્થાનિકોમાં પોલીસની કામગીરી બાદ જોવા મળ્યો રોષ. સુરતમાં રેમડેસિવીર ઇન્જેક્શન બ્લેકમાં વેચતા એક ડોક્ટર સહિત ચાર લોકોની ધરપકડ. પીસીબીએ 3 રેમડેસિવીર ઇન્જેક્શન જપ્ત કર્યા. આરોપીઓ બજારમાં 12,000 અને 14,000માં વેચતા હતા ઇન્જેક્શન. શહેરના લાલગેટ વિસ્તારમાંથી ઝડપાયું રેકેટ. કોરોનાને કારણે હાહાકાર મચ્યો છે ત્યારે સુરતની કોવિડ હોસ્પિટલમાં ડોક્ટર સહિત નર્સિંગ સ્ટાફ દર્દીઓનું મનોબળ વધારી રહ્યા છે. દર્દીઓ કોરોનાની ચિંતા ભૂલે તે માટે મોબાઈલ પર ગેમ રમાડવામાં આવી રહી છે. દર્દીઓને ગેમ રમાડવાનો વિડીયો વાયરલ. સુરતમાં કોરોનાને કારણે સ્થિતિ ગંભીર, જેથી મોટાભાગના બજારો સ્વયંભૂ બંધ જોવા મળ્યા. સુરત ટેક્સટાઇલ માર્કેટ 2 દિવસ સંપૂર્ણ બંધ, તો શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલા ખરીદી માર્કેટો પણ બંધ.